કચ્છના પ્રગતિશીલ ખેડૂતો સુકાર રણપ્રદેશમાં સતત અવનવા પ્રયોગો થકી કૃષિ ક્ષેત્રે અવનવી સિદ્ધિઓ હાંસલ કરતા હોય છે આવી જ વધુ એક સિદ્ધિમાં કચ્છના એક ખેડૂતે અમેરિકા અને આફ્રિકામાં ઉગતી ટેટીની કચ્છમાં ખેતી કરી કચ્છના ભાગે વધુ એક સિદ્ધિ ઉમેરી છે સુકાર રણ પ્રદેશમાં પણ અમેરિકા અને આફ્રિકા જેવા દેશોમાં ઉગતી ટેટીની વિવિધ બે પ્રજાતિઓની પ્રાયોગિક ધોરણે કરેલી ખેતી કચ્છમાં સફળ બની છે અત્યારે અમે તો ડેમો કર્યો છે જનરલી અમે આ બધી સકટેટી છ એકરમાં વાવેતર કરેલું છે પણ આનો તો ડેમો છે એટલે આ જે છે ને હવે લોકોને બી જે વેરાયટી આપણે જૂની સકટેટીની માર્કેટમાં લઈ જતા હોઈએ એટલે એ જનરલી બધી જગ્યાએ આવતી હોય એટલે કાંઈક અલગ જ જોઈતું હોય એટલે હવે આ યુએસએની અને બીજી એક આફ્રિકાની બે વેરાયટીઓ આપ જોઈ શકો છો એટલે આ બે વેરાયટીઓ અલગ અલગ વાવેતર કરી છે અને આનો શું છે કે લુક અલગ છે કલર અલગ છે ખાવામાં ટેસ્ટ અલગ છે કે કેમ લોકોને કાંઈક ને કાંઈક નવું જોઈએ છે એટલે આપણે નવું કરી અને લોકોને આપવાનું હોય છે બાગાયત ખેતી ક્ષેત્રે કચ્છના ખેડૂતો હર વર્ષે કંઈક નવું કરી ખેતીને એક નવી ઊંચાઈએ લઈ જતા હોય છે ભુજ તાલુકાના રેલડી ગામે આશાપુરા એગ્રો ફાર્મ ચલાવતા હરીશ ઠક્કર પણ હર વર્ષે ખેતીમાં નવીનતા લાવવા નવા નવા ફળ અને શાકભાજીઓનું વાવેતર કરતા હોય છે કચ્છમાં સ્ટ્રોબેરીની સૌપ્રથમ ખેતી કર્યા બાદ ડ્રેગન ફ્રૂટ ખારેક અને એક્ઝોટિક વેજીટેબલ્સની ખેતીમાં સફળતા મેળવ્યા બાદ હરેશભાઈ હવે શક્કરટેટીમાં પણ નવીનતા લાવ્યા છે હરેશભાઈએ છ એકરમાં શકરટેટીની ખેતી કરી છે જેમાંથી અમુક ભાગમાં તેમણે અમેરિકાની પ્રસિદ્ધ પીળી શક્કરટેટી અને આફ્રિકાની લીલી શક્કરટેટી પણ વાવી હતી આ શક્કરટેટીને કચ્છનું વાતાવરણ માફક આવે છે કે નહીં તે જાણવા ખૂબ નાના વિસ્તારમાં કરેલી આ ખેતીમાં ફળ આવ્યા છે અને તેમનો વધુ એક પ્રયોગ સફળ થયો છે આ શકરટેટી ભારતની દેશી શકરટેટી કરતાં રૂપ અને સ્વાદમાં ઘણી અલગ છે દેશી શકરટેટીના ગોળાકાર સામે આ અમેરિકન અને આફ્રિકન શકરટેટી લંબગોળ હોય છે અને શકરટેટીનું કદ પણ ખૂબ મોટું હોય છે અમેરિકન શકરટેટી અડધા કિલોથી અઢી કિલો સુધીની થાય છે તો આફ્રિકન શક્કરટેટી એક કિલોથી ત્રણ કિલો સુધીની થાય છે હરેશભાઈએ જણાવ્યું હતું કે આ બંને શકરટેટીની મીઠાશ પણ આપણી દેશી શકરટેટીથી સારી હોય છે શક્કર ટેટીની આ નવી પ્રજાતિની ખેતી કચ્છમાં સફળ થતાં હવે આવતા વર્ષે તેનું વાવેતર પણ મોટી માત્રામાં થાય તેવું લાગી રહ્યું છે નવા રંગ અને આકારની આ શકરટેટી બજારમાં ખૂબ ચાલશે અને ખેડૂતોની આવકમાં વધારો કરશે તેવી આશા ખેડૂતે વ્યક્ત કરી હતી આફ્રિકન ટેટી અને આપણે આ યુએસએ જે ટેટી છે એને હવામાન એકદમ આપણો આમ પેલી જે બીજી નોર્મલ વેરાયટી વાવતા હોઈએ એ પ્રમાણે જ આ ટેટી ચાલી રહી છે એટલે આમાં કોઈ પ્રોડક્શનમાં ફરક નહીં આવે ઉલટાનો પ્રોડક્શનમાં વધારો આવશે ઘટાડો નહીં આવે અને માર્કેટ લેવલે આ જે છે કે નવો લુક લઈને આવ્યા છીએ એટલે માર્કેટ લેવલે ખેડૂતની ઇન્કમમાં આ વધારો કરી શકે છે